ઓકે આ સમીકરણ યુગમાં જે આપ્યું છે તેનો આપણે ઉકેલ ગણ શોધવાનો છે ઉકેલ ગણ આપણે કઈ રીતે શોધી શકીએ વિદ્યાર્થી મિત્રો સમીકરણ એકને લોપની પહેલું સમીકરણ છે તે છે લેટ મી રેડ કલર પેન હા પહેલું જે સમીકરણ છે તે છે એક્સ ઓછા ત્રણ વાય બરાબર એક અને આને હું ગુણી નાખીશ ત્રણથી રાઈટ આને ત્રણથી હું ગુણી નાખીશ કારણ કે સમીકરણ બે ના એક્સ નો સગુણક ત્રણ છે તો શું થશે હું લખીશ ત્રણ એક્સ વત્તા ઝીરો વાય ઝીરો આ નવ નીચે કંઈ નથી તો નંબર વ્યવસ્થિત લાગે એટલે ઝીરો ના લખે તો ચાલે સાઇન ચેન્જ બરાબર છે આ ત્રણ એક્સ આ ત્રણ એક્સ ઉડી ગયું ઓછા નવ વાય ઓછા ઝીરો ઓછા નવ જવાનું છે અને અહીંયા ત્રણ અને ઓછા ત્રણ તો ઝીરો તો વાય બરાબર ઝીરોના છેદમાં ઓછા નવ વાય બરાબર ઝીરો એટલે મને વાયની કિંમત મળી ગઈ હવે તમે જુઓ વાય બરાબર ઝીરો હોય એવા ઓપ્શન કેટલા છે તો બે છે રાઈટ એટલે તમારે હજુ ચેક કરવું પડશે મને એટલું ખબર પડી ગઈ કે સી અથવા ડી બે માંથી એક કરેક્ટ છે ઓકે હવે આ જે પહેલું સમીકરણ છે x ઓછા ત્રણ બરાબર એક એમાં હું વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી દઉં વેલ્યુ મૂકી દઉં હું શું કરીશ ની જગ્યાએ ઝીરો લખી દઈશ x ઓછા ત્રણ ઇન્ટુ બ્રેકેટ ઝીરો બરાબર એક એક્સ ઓછા ઝીરો બરાબર એક એક ઝીરો સી એક ઝીરો એ મારો ઉકેલ છે આ રીત તમે લખી શકો છો જે મેં રેડ પેનથી કરી છે તે ઓકે આનો ઉકેલ ગણ કઈ રીતે શોધીશું આપણે તો ઓછા બે એક્સ વત્તા વાય બરાબર છ હવે જુઓ આપણે પહેલું સમીકરણ લખ્યું રાઈટ સોરી ઓછા બેક્સ નથી ઓનલી બેકરણ છે બંનેની ડાબી બાજુ સરખી થઈ ગઈ બે એક્સ વાય બરાબર બે પોઈન્ટ પાંચ બી અને બે બરાબર છ બી અને દેટ નોટ પોસિબલ એટલે આ સમીકરણનો ઉકેલ શક્ય નથી એમટી સેટ સી શક્ય નથી અને આ એમટી બતાવે છે શક્ય નથી શક્ય નથી ઓકે હવે સમીકરણ સમીકરણ ત્રણ એક્સ વત્તા વાય બરાબર સાત અને ઓછા એક્સ બે વાય માંથી એક્સ નો લોપ કરવા માટે એક્સ ને ઉડાવી દેવા માટે સમીકરણ બે ને સમીકરણ બે ને સેનાથી ગુણવાનું સમીકરણ બે ને સમીકરણ એક ના એક્સ ના સગુણક થી ગુણવાનું ત્રણ થી ગુણવાનું આપણું જે જૂનું સ્ટેટમેન્ટ હતું તે જ ઓકે આમાં સિમ્પલી આપણે એક્સ માઇનસ વાય કરી દેવાનું છે બંને સમીકરણ લખી દીધા ચિહ્નો અમે બદલી નાખ્યા બરાબર છે હવે ત્રણ એક્સ માંથી બે એક્સ જાય તો એક્સ બે વાય ત્રણ વાય ત્રણ માંથી બે જાય છે જેનું ચિહ્ન ચિહ્ન મોટો સાત જેનું ચિહ્ન માઇનસ છે બતાવી શકો છો જે માઇનસ ચાર છે ઓકે એ એક્સ બે વાય બરાબર સાત અને બે એક્સ ત્રણ વાય બરાબર આઠ નો અનન્ય ઉકેલ હોય તો એ ડઝ નોટ ઇક્વલ ટુ ઓકે આમાં આપણે શું કરીશું એસ પત્તા બે વાય ઓછા સાત બરાબર ઝીરો બે એક્સ ત્રણ વાય ઓછા આઠ બરાબર ઝીરો 2x એક્સ વધતા ત્રણ હોય બરાબર ઝીરો હવે એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ તો અહીંયા એ અહીંયા ટુ અહીંયા બે અહીંયા ત્રણ અહીંયા ઓછા સાત હવે એ વન એ ટુ ડોટ ઇક્વલ ટુ બી વન બી ટુ બરાબર છે સરખા નથી એટલે મેં આ લખ્યું હવે આમાં કિંમતો મૂકું છું હવે એને એ ડઝ ઇક્વલ ટુ શું એમ પૂછ્યું છે એટલે મારે એને એકલો પાડવાનો તો એને એકલો પાડો તો આ બે અવાજ જાય તો બે ગુણ્યા બે ચાર છેદમાં ત્રણ એટલે એ ઇક્વલ ટુ સી ચારના છેદમાં ઓકે હવે આ સમીકરણના કેટલા ઉકેલ છે તે આપણે શોધવાનું છે ઓકે હવે સમીકરણ એક જે છે સમીકરણ બે જે છે તે છ એક્સ ત્રણ વાય નવ વાત જોઈએ તો ઓછા આ બધામાંથી મને ત્રણ કોમન લાગી રહ્યું છે બરાબર છે તો આ સમીકરણ બંને જ સરખા થઈ ગયા ત્રણ કોમન લીધા પછી લેફ્ટ મેટ થ્રી ઓવર હિયર થ્રી કોમન લીધું તો આ સમીકરણ એક અને સમીકરણ બે બંને સરખા થઈ ગયા અને સમીકરણ સરખા હોય સમીકરણ સરખા હોય તો તેના કેટલા ઉકેલ મળે તેના અનંત ઉકેલો મળે તો આ સમીકરણના કેટલા સોલ્યુશન છે ઇન્ફાઇનાઇટ મેની અનંત ઉકેલો છે કારણ કે સમીકરણ એક અને સમીકરણ બે બંને સરખા છે આ ત્રણ ત્યાં ઓકે બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક એક્સ એકમનો અંક એક્સ અને દશકનો અંક પાંચ છે તો તે સંખ્યા તો એકમના અંકને એકથી ગુણવાનું સ્થાન કિંમતના નિયમ પ્રમાણે દશકના અંકને દસથી તો પચાસ વત્તા એક્સ અને એક્સ વત્તા પચાસ બંને સરખું કહેવાય એટલે આનો આન્સર આવશે એક્સ વત્તા પચાસ ઓકે બે અંકોની એક સંખ્યાનો દશકનો અંક સાત અને દશકનો અંક સાત બરાબર છે દશકનો અંક સાત બંને અંક દશક નોંક સાત અને બંને અંકોનો સરવાળો એકમનો અંક છે બંને અંકોનો સરવાળો એ એકમનો અંક છે તો મેં ધારી લીધું કે એકમનો અંક જે છે બંને અંકોનો સરવાળો એ એકમના અંકનો આઠ ગણો છે ઓકે તો એકમનો અંક મેં ધારી લીધું એક્સ સી તો લખી દીધું ધારી અને એણે શું કીધું છે કે એનો જે જવાબ છે બંનેનો સરવાળો જે છે બંને અંકોનો જો સરવાળો તમે કરો તો એ એકમના અંકથી આઠ ગણો છે એટલે એક્સના આઠ ગણા આઠ એક્સ કઈ રીતે બનુ ફરથી સમજાવું છું દશકનો અંક એને કીધું છે સાત દશકમાં મેં સાત લખી દીધું એકમનો અંક ખબર નથી એટલે ધારો કે એક્સ એણે કીધું છે કે બંનેનો જે સરવાળો છે તો અહીંયા સરવાળાનું ચિહ્ન પ્લસ કર્યું તે એકમના અંકથી આઠ ગણો છે એટલે અહીંયા આઠ એક્સ હવે આ એક્સ સાબાજુ ગયો વત્તા એક્સ તો ઓછા એક્સ આઠ એક્સ સાત એક્સ સાત આ બાજુ તો ભાગરમાં એક્સ સાત સાત એકાદ સાત એટલે એક્સ બરાબર એક એટલે થઈ ગયું એક જો બંનેનો સરવાળો કેટલો થયો સાત વત્તા એક આઠ થઈ ગયો એકમના અંકથી આઠ ગણો તો આ જે સંખ્યા છે તે કઈ હશે તો એકમના સ્થાને એક લખો દશકના સ્થાને સાત એટલે આ સંખ્યા થશે સેવન્ટી વન ઇકોતેર ઓકે આ સમીકરણનો ઉકેલ ગણ કેવો હશે તે આપણે શોધવાનું છે ઓકે હવે સમીકરણ જોઈને મને એવું લાગે છે કે પહેલા સમીકરણમાંથી પહેલા સમીકરણમાંથી બે કોમન નીકળશે આ સમીકરણમાંથી બે કોમન નીકળશે અંદર થશે એક્સ બે દુ ચાર બે વાય બરાબર ચાર તો બંને સમીકરણ સરખા થઈ ગયા અને બંને સમીકરણ સરખા થઈ ગયા તો અનંત ઉકેલો મળશે અનંત ગણ ઓકે આમાં આપણે લસા લેવો પડશે બે અને ત્રણ નો લસા શું થશે છ બે અને ત્રણ નો લસા શું થશે ટુ માઇનસ વાય અપોન થ્રી ઇઝ ઇક્વલ ટુ વન અપોન વન એક્સ અપોન ટુ બે ને કેટલાથી ગુણાકાર કરે તો છ આવે ત્રણ ત્રણ ઓછા વાય અપોન થ્રી ત્રણ ને કેટલાથી ગુણાકાર કરે તો છ આવે બે 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 વાય ઓછા છ બરાબર ઝીરો એટલે મને રહ્યું છે કે આ જે સમીકરણ છે તે સમીકરણ નંબર બી માં છે એટલે બી ઓપ્શન ઇઝ કરેક્ટ આન્સર ઓકે આ બંનેનો સરવાળો દસ તફાવત બે છે રાઈટ

તો મને એક્સ બરાબર મળશે છ તો એ તો તમે ડાયરેક્ટ છ મેળો જુઓ એટલે આમાં આ ચાઇન ચેન્જ તો કોબીસ સરખો જ જોવા વોટ આઈ વોન્ટ ટુ સે તો આપણને મોટી સંખ્યા પૂછી છે તો મોટી સંખ્યા આપણને આ મળશે એક્સ મોટી સંખ્યા છે છ અને વાય નાની આવતી ચાર આપણને મોટી સંખ્યા પૂછી છે તે પૈકી તો મોટી સંખ્યા છે છ અહીંયા વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના એમસીક્યુઝ બી પૂરા થાય છે આ ચેપ્ટર આપણે સંપૂર્ણપણે અહીં પૂરું કર્યું છે આઈ હોપ તમે સમજ પડી નેક્સ્ટ ની અંદર આપણે જોઈએ યુટ્યુબ પર તમે હિરાન ટ્યુશન સર્ચ કરીને અમારી વીડિયો સબ્સક્રાઈબ કરી શકો છો ટેન્ક્યુ સો મચ ફોર વચિંગ દિસ વિડીયો